આજે શ્રાવણ મહિનાની અમાસ ને આ અમાસ એટલે શિવભક્તો માટે જે શિવભક્તિ છે તે ચરમસીમાએ છે, કારણ કે આજે વિવિધ મંદિરોમાં વિવિધ પ્રકારના શણગાર સજાવવામાં આવ્યા છે. શિવની જે ઉપાસના છે તે અલગ અલગ રીતે શિવભક્તો કરતા હોય છે. સુરજકરાડી ખાતે જૂના ગામતળમાં જે શિવ મંદિર છે ત્યાં આજે બાબા બર્ફાની એટલે કે અમરનાથનું શિવલિંગ બનાવવામાં આવેલ છે. અને આ શિવલિંગ બરફમાંથી બનેલ છે અને સાંજથી અત્યાર સુધી હજારો શિવભક્તોએ આ દર્શનનો લાભ લીધો છે. ખાસ કરીને આ મંદિરના વ્યવસ્થાપક છે અને જે અહીંયા યુવક મંડળ અને મહિલા મંડળ દ્વારા મંદિર ચલાવવામાં આવે છે, મંદિરની જે પૂરી વ્યવસ્થા ચલાવવામાં આવે છે તેના વિશે આપણે ઓધા બાપાને પૂછીએ. ઓધા બાપા, આપ જણાવજો કે આ કેટલા વર્ષથી મંદિર છે અને આ જે તમે અહીંયા આજે બરફનું શિવલિંગ બનાવેલ છે અને આવા વિવિધ કાર્યક્રમો શિવ મંદિરે થાય છે એના વિશે અમારા દ્વારકાટોડીના દર્શકોને જણાવશો. ચોક્કસ. હવે અમારે પહેલે અમે સ્થાપના કરી જય અંબે ગરબી મંડળની જી બાજુમાં જી. ત્યાર પછી બધાએ ભાઈઓએ વિચાર કર્યો કે હવે એક આપણે શિવલિંગ બનાવીએ તો સારું જી. એટલે એમાં 5 જણા ભેરા થઈ જી અને મંદિરનું નિર્માણ કર્યું, એટલે એને નામ પંચેશ્વર મહાદેવ રાખ્યું જી. અને દર વખતે સારા જે કોઈ ધાર્મિક કાર્યો છે બધા આજે મહિલા મંડળ અને યુવક મંડળ બધા ભેરા થઈને અને સારું એક સહકારથી આ બધું કાર્ય અમે કરીએ છીએ જી. આજે શ્રાવણ મહિનામાં ખાસ તમે આ આયોજન કરો છો, એ ઉપરાંત જે 12 મહિનામાં જે વિવિધ તહેવારો આવે છે એના વિશે જણાવો. હા, બધા દરેક તહેવાર જે આવે છે ને દરેક તહેવારે શણગાર હોય છે અલગ અલગ, પણ બરફનું તો આ શ્રાવણ મહિનાના અમાસના જ હોય છે અમારે. તો આ જે મંદિર છે જે પંચેશ્વર મંદિર છે તેના મુખ્ય વ્યવસ્થાપક છે અને અહીં જે બરફનું શિવલિંગ બનાવવામાં આવેલ હતું તેને અત્યારે પણ આપ જોઈ શકો છો કે હજારોની સંખ્યામાં જે શિવભક્તો છે અબાલ વૃદ્ધ સૌ આ શિવ દર્શનનો લાભ લઈ રહ્યા છે. સુરજકરાડીથી દ્વારકા ટુડેથી હું બુધા બાપાટી કેમેરામેન હિતેશ દાસાણી સાથે.